नमस्कार, वंदे मातरम। हूँ पटेल सेजल बेन। श्री वशिष्ठ विद्यालय में प्राइमरी सेक्शन की अंदर स्टैंडर्ड फोर्थ में एनवायरनमेंट सब्जेक्ट लई छु। तो स्टूडेंट्स, आज आप कोई पाठनी समझूती नहीं मेळवा। आज आप जोईशु क्वेश्चन आंसर। तमे बधा थर्ड यूनिट टेस्ट नी एग्जाम नी तैयारी करो छो ने? साचू बोलो, करो छो बधा? ओके, तो आप आ विडियोस नी अंदर स्टैंडर्ड फोर्थ 15, 16 एंड 17 બધા જ પાઠના સહજા બધા નથી જોવાના। એમાંથી મેં થોડા ઘણા તમને સમજાવું છું અને તમે એ પ્રમાણે બીજા બધા જે મેં તમને મોકલેલા છે બધા જ પ્રશ્ન તમારે રીડિંગ કરવાના છે લખીને। ઓકે, તો જે પ્રમાણે મેં કરું છું એ પ્રમાણે તમારે પણ આન્સર લખવાનો છે। જેટલું ઇંગ્લિશ વાપરો છો એ પ્રમાણે। ઓકે, તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ પહેલો ક્વેશ્ચન છે, कई वेजिटेबल आपणे કાચી ખાઈ શકીએ છીએ? તો તમે બધાને ખબર જ છે, તમે સલાડમાં કઈ કઈ વેજીટેબલ્સ ખાઓ છો? કેરેટ, રેડિશ, ત્યાર પછી કેબેજ, ઓનિયન ખાઓ છો ને? ઓકે, તો એક આન્સર તમારે લખી દેવાનો છે। કઈ લખે છે? કુકુમ્બર, બીટ, ઓનિયન, કેરેટ, રેડિશ। હવે આ છે ઈ, ટી અને સી। ઈ, ટી, સી એટલે શું થાય? એના જે બીજા બધા બી આવી શકે ને, એનું ફૂલ ફોર્મ છે એક્સેટ્રા। એને ટૂંકમાં લખે છે ઈટીસી। મેં તમને ઓનલાઈન ક્લાસમાં પણ સમજાવ્યું હતું કે એક્સેટ્રાનું શોર્ટ ફોર્મ છે ઈટીસી, બરાબર? કે એનો મીનિંગ શું થાય વગેરે, એ સિવાય બીજા ઘણા બધા વેજીટેબલ્સ છે, બરાબર? પણ નોર્મલી આપણે મિનિમમ આપણે કેટલા લખેલા છે? 1, 2, 3, 4, 5, બરાબર? એ 5 કરતા પણ વધારે છે। ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। કયા બર્ડને હન્ટર બર્ડ, હન્ટર બર્ડ મીન્સ શિકારી પક્ષી। તો શિકારી પક્ષી કયા કયા છે? શિકારી પક્ષીઓમાં કાય, ગુંજર, હોક, બરાબર, એ સિવાય પણ આવી શકે ને, એ તમારે શોધવાના છે। ઓકે, ચલો, તો હન્ટર બર્ડ શિકારી એટલે કે બીજું કરે છે, કોઈ પ્રાણીનો શિકાર નથી કરતો, કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ વસ્તુ હોય શું કરે છે, એના કરતા નાની હોય છે ને એના પર જ એટેક કરે છે, બરાબર? દાખલા તરીકે આપણે જોઈએ પક્ષી, તો પક્ષી કઈ કૂતરાનો શિકાર કરશે? ના કરે। ક્યારે કરશે? જયારે મરી ગયું હોય, એક તો એના જીવ ન હોય ત્યારે, બરાબર ને? એટલે શું કરે છે પક્ષી? એના કરતા નાનો પક્ષી હોય, બરાબર, એના કરતા નાનો કોઈ જીવ હોય, એક્ઝામ્પલ તરીકે સાપ, તો કાય દૂરથી સાપને પકડી લેશે, શિકાર કઈ રીતે કરો એને ખબર જ છે, બરાબર? તો આ હન્ટર બર્ડ કયા કયા છે કે જે શિકાર કરીને પોતાનું પેટ ભરે છે? તો એની અંદર આવશે કાય, કાય એટલે શું થશે? સમડી। ત્યાર પછી ઈગલ મીન્સ કે ગરુડ, હોક મીન્સ બાજ, એન્ડ ગુંજર એટલે કે ગીધ, બરાબર? કે આવા બર્ડ્સ નું આપણે હન્ટર બર્ડ્સ તરીકે ઓળખીએ છીએ। સ્ટુડન્ટ્સ, મેં તમને પાઠમાં પણ સમજાવ્યું કે જે હન્ટર બર્ડ્સ છે એની ચાંચની રચના પણ એવી જ હોય છે કે તેઓ માંસને ફાડીને ખાઈ શકે, બરાબર? આપણે માંસને ખાવું હોય કે ફાડવું હોય તો કટરનો યુઝ કરીએ છીએ કે નાઇફ ચપ્પુનો યુઝ કરીએ છીએ, તે પ્રમાણે એ ચાંચ પણ એ લોકોની એ પ્રમાણે દરેક પક્ષીઓની ખોરાક પ્રમાણે તેની ચાંચમાં વિવિધતા હોય છે। આ ફરી રિપીટ કરું છું, બરાબર? ચકલી તો અનાજનો દાણો તો પછી એના ચાંચ બટકી અને કેવી હોય છે? જાડી હોય છે, બરાબર? આ પાછી રિપીટ નથી કરતી, તમને ખ્યાલ હોવો જોઈએ કે હન્ટર બર્ડ એટલે એની ચાંચ કેવી હોય અને બધી જ વસ્તુ ખાય। ફોર એક્ઝામ્પલ, ક્રો, ક્રો શું ખાય છે? પૂરી પણ ખાય છે, માંસ પણ ખાય છે, જીવજંતુ પણ ખાય છે, એટલે બધી જ વસ્તુ ખાય છે, તો એની ચાંચની રચના એ પ્રમાણે હોય। ઓકે, રિમેમ્બર રાખજો। ત્યાર પછી નંદિતાસ અંકલ કઈ સિટીમાં રહે છે? હવે અહીંયા તમારી રીતે કોઈ સિટીનું નામ લખવાનું થતું નથી, તમે તો રાજકોટ બી આવડે, ગુજરાત બી આવડે, સુરત બી આવડે, મુંબઈ બી આવડે, અમદાવાદ બી આવડે, બધા જ નામ આવડે, બરાબર? તમે તો કેટલા હોશિયાર છો, હા ને? તો પાઠમાં શું આપેલું છે નામ, કે નંદિતાના મામા કઈ સિટીમાં છે? તો એ કઈ સિટી આવશે? મુંબઈ સિટી, બરાબર ને? જ્યાં જવાનું તમને બધાને કોઈ ગમતું હશે, હા ને? મુંબઈ માં એક્સલ રોડ ફરવા જવાનું હોય, ચોપાટી ફરવા જવાનું, જુહુ બીચ પર, અને હીરો હિરોઈન જે નંદિતાનું બી સ્વપ્ન હતું, શું હતું? કે પણ હીરો હિરોઈન જે એક્ટર્સ હોય છે, એક્ટર ને જુહુ ચોપાટી પર જઈને એ પણ મળે, એની સાથે વાતો કરે, એનું પણ ડ્રીમ હતું, બરાબર? તમારું એવું ડ્રીમ હોય ને, બરાબર? તો એ એના મામા ક્યાં રહેતા હતા? મુંબઈ સિટીમાં, એટલે મુંબઈ સિટીમાં રહેવા ગઈ હતી। ચાલો, ત્યાર પછી નંદિતા તેની મધર સાથે મુંબઈ શા માટે આવી હતી? એક્ટર ને જોવા માટે? ના, એક્ટરને જોવા માટે એ આવી નહોતું। નંદિતાસ મધર વોઝ ઈલ, ઈલ એટલે શું થાય? બીમાર, બરાબર ને? એની મમ્મી શું હતી? બીમાર હતી,
सो सो એટલે सो એટલે કે તેથી બરાબર એની મમ્મી બીમાર હતી તેથી શું હતી મધર હવે અહીંયા જો એપોસ્ટ્રોફી એસ છે અહીંયા પણ છે આ નંદિતા વાળામાં પણ એપોસ્ટ્રોફી એસ છે એપોસ્ટ્રોફી એસ નો મીનિંગ શું થાય સંબંધક વિભક્તિ એટલે કે નો ની નું ના બરાબર નાની સાથે એને જોડવા માટે બરાબર છગનભાઈ નું ખેતર મીનાબેન ની વાડી બરાબર તો આ વચ્ચે નો ની નું ના સંબંધક આવતો ઇંગ્લિશમાં ત્યારે શું વપરાય છે એપોસ્ટ્રોફી એસ બરાબર તો નંદિતાસ મધર નંદિતાની માતા વોઝ ઇન બીમાર હતી બરાબર વોઝ હતી એટલે ભૂતકાળ આવી છે સો એટલે કે તેથી મધર્સ ટ્રીટમેન્ટ માટે ટ્રીટમેન્ટ એટલે કે સારવાર માટે મુંબઈ આવી હતી ઓકે બર્ડ્સ નેસ્ટ બનાવવા કઈ કઈ વસ્તુનો યુઝ કરે છે કઈ કઈ વસ્તુનો યુઝ કરે ખબર છે ને તમને ગ્રાસ કોટન વૂલ પછી હેર પછી શું આવે ગ્રાસ આવે એટલે મીન્સ કે પોચી વસ્તુ તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ છે તો બર્ડ નેસ્ટ બનાવવા માટે ટ્વિગ્સ ટ્વિગ્સ એટલે શું થાય ટ્વિગ્સ એટલે કુમળી ડાળી જે પણ હજી ખીલતી હોય ને એવી ડાળી કુમળી ડાળી એ ડાળીનો ઉપયોગ માળો બનાવવા માટે કરે છે ત્યાર પછી રૂટ્સ એટલે કે મૂળ છોડના મૂળ જેવો એ પણ પોચા હોય છે મોટા ઝાડના નહીં હા એ તો પક્ષી થી ઉચકવાના નહીં માટે કુમળાનું ગ્રાસ ઘાસ હેર એટલે કે આપણે બાળકને વાળોને બહાર રાખી છે પક્ષીઓનો ઉપયોગ માળો બનાવવા માટે કરે છે ત્યાર પછી કોટન એટલે કે રૂ જેને આપણે દીવા કરવા માટે કરીએ છીએ તકિયા માટે બરાબર ઘણા માટે એનો યુઝ થાય થતો હોય છે ક્લોથ કાપડના ટુકડા જેવી વસ્તુ હવે યુઝ કરશે મીન્સ કે આ બધી શું છે જુઓ ટ્રી ગ્રાસ હેર કોટન ક્લોથ આ બધી પોચી વસ્તુ છે એટલે પોચી વસ્તુનો ઉપયોગ પક્ષીઓ માળો બનાવતા જેથી કરીને ઈંડા એમના બચ્ચાને સુરક્ષિત રહી શકે ઓકે સ્ટુડન્ટ્સ તો આ પ્રમાણે તમારે જરૂરી નથી કે આટલા જ ક્વેશ્ચન વાંચવાના મેં પાંચ એક્ઝામ્પલ પૂરતા કરાવેલા છે તમારે 14 15 16 17 દરેક ચેપ્ટર ના ક્વેશ્ચન આન્સર રીડ કરાવવાનું જે મેં તમને લખાવેલા છે ઓકે તો બધા વાંચો અને જે એટલા પ્રમાણમાં મેં ઇંગ્લિશ નો યુઝ કરો તમારે પણ એટલા કરશે તો તું માર્કિંગ પણ આપીશ ઓકે થેન્ક યુ